હેલો ફ્રેન્ડ્સ, પ્રેરણા હરિત કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ એન્ડ જય મુરલીધર. મિત્રો, આજે આપણે બનાવીએ છીએ વેજીટેબલ પેટીસ. વેજીટેબલ પેટીસ બનાવવા માટે આપણે આ વેજીટેબલ એટલું જોશે. આ મેં ટમેટા અંદરથી બીયા કાઢેલા છે, ઉપરની જે ઉપરનો ભાગ હોય એને જ કટ કરવાનું છે. આ વટાણા બે આપણે ફ્રેશ હોય તો ફ્રેશ વટાણા લેવાના, મેં ફ્રોઝન લીધેલા છે. આ નાનું બારીક કોબી સુધારેલું છે, ખમણી નાખ્યું છે, છીણી એકદમ છીણે સરસ કરી લીધું છે. આ પણ મેં ગાજરને પણ છીણી લીધું છે. અને આ બટેટા છે એ બોઇલ કરેલા છે, બે કલાક પહેલાં મેં આને બોઇલ કરીને રાખી દીધેલા છે. અને આ ડુંગળી બારીક સુધારેલી છે. અને આ મરચાં અને આદુની પેસ્ટ છે આપણે. અને આ અડધો ભાગ લીંબુનો આપણે લીધેલું છે. અને આપણે સૂકો મસાલો આટલો જોશે. આ લાલ મરચું પાવડર છે, આ હળદર છે, હિંગ છે, આ ગરમ મસાલો છે, આ રેડ ચીલી સોસ એક ચમચી લીધેલું છે, આ નિમક આપણે સ્વાદ પ્રમાણે લેવાનું છે, જીરું પણ આપણે જોઈતા પ્રમાણમાં લેવાનું છે, હિંગ અને હળદર પણ જોઈતા પ્રમાણમાં લેવાની છે. અને એક આ ટીસ્પૂન મેં ધાણા જીરું પાવડર લીધેલો છે. અને આ તેલ છે અને પાણી છે આપણે. અને આ મેંદાનો લોટ છે અને ઘી છે. આપણે આટલી વસ્તુ જોશે. તો સૌથી પહેલાં મિત્રો, આપણે આપણી પેટીસની લોટ બાંધી લેશું. મિત્રો, મેં આ વાટકી એક લોટ લીધેલો છે મેંદાનો, એમાંથી આપણે એકાદ ચમચી જેટલું આમાંથી કાઢી લેશું. આપણે જે એમાં લગાવવાનો છે આપણે આટલો લોટ કાઢી લીધેલો છે. હવે આપણે આને આમાં લોટને બાંધી લેશું. અમે ચારીને લીધેલો લોટ છે અને એમાં આપણે બે ચમચી તેલ નાખીશું. અને જોઈતા પ્રમાણમાં આપણે નિમક નાખીશું. આટલું મેં નિમક લીધેલું છે. અને હવે આપણે આને બાંધી લેશું. આપણે આની રોટલી બનાવવાની છે. આવી રીતે આને નહીં કડક કે નહીં પોચો એવો લોટ આપણે મીડિયમ બાંધવાનો છે. આપણી રોટલીનો લોટ, પેટીસની રોટલીનો લોટ. આવી રીતે આપણે બાંધી લેશું. હવે મિત્રો, આપણે આવો સરસ લોટ બંધાઈ ગયો છે. હવે આમાં થોડું આપણે તેલ નાખીશું. તેલવાળો આપણે આને કરી લેશું. હવે આપણે આને થોડો સમય રેસ્ટ આપીશું, 8-10 મિનિટ ઢાંકીને રાખી દઈશું. મિત્ર, મેં આમાં આ પેનમાં 2 ચમચી જેટલું તેલ નાખેલું છે. તેલ આપણે ઓછું નાખવાનું છે. આ તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે 1/2 સ્પૂન જીરું નાખીશું આખું. આટલી હિંગ નાખીશું. આ મરચા આદુની પેસ્ટ એમાં થવા દેશું. આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર જ બધું પકાવવાનું છે. આવી રીતે સરસ બધું સાતળી લેવાનું છે. હવે આપણે આ ડુંગળી નાખીશું. તમે ડુંગળી ના ખાતા હોય તો આપણે જે સિમલા મિર્ચ આવે એ એમાં નાખવાનું. ડુંગળી નહીં ખા નાખવાની, ના ખાતા હોય તો ડુંગળીની જગ્યાએ આપણે સિમલા મિર્ચ પણ નાખી શકીએ છીએ, તો પણ સરસ થશે. અને આમાં આપણે હાજરમાં જે પણ વેજીટેબલ હોય એ બધું આમાં નાખી શકીએ છીએ. તમારી પસંદગી પ્રમાણે વેજીટેબલ તમે આમાં નાખી શકો છો. અને થોડીવાર સાતળી લેશું. આવી રીતે સરસ ડુંગળી
હવે આપણે એમાં આ ગાજર છે એ પણ એમાં જવા દેશું. આપણે આને સોફ્ટ નથી બનાવવાનું, આમ સરસ છૂટું રહે એવું રીતે આપણે આને બનાવવાનું છે. હવે એમાં આપણે આ કોબીજને પણ થવા દેશું, આ પત્તાકોબી છે એને પણ મેં છીણી લીધેલી છે. આવી રીતે સાતડતું જવાનું છે, સરસ બધું સતડાઈ જાય એવી રીતે આપણે કરવાનું છે. હવે એમાં આપણે આ વટાણા છે ફ્રોઝન છે તે એમાં થવા દઉં છું. અને મેં પહેલાં થોડા ગરમ પાણીમાં પલાળી દીધેલા હતા, આને બોઇલ નથી કરવાના, થોડાક આમ કડક હોવા જોઈએ એવી રીતે આપણે આમાં એને થવા દેવાના છે. થોડી વાર લાગશે પણ આપણે આને આવી રીતે લો મીડિયમ ઉપર જ પકાવવાનું છે. હવે આપણે આને આ ટામેટાને એમાં થવા દેશું. ખાવામાં ખૂબ સરસ આ બને છે, બધાને ભાવે, બહુ મસ્ત બનશે. થોડી વાર લાગે પણ બનાવવામાં થોડીક મહેનત થાય પણ ખાવામાં બહુ સારું લાગે, નાના મોટા બધાને ભાવે. હવે આપણે આ બોઇલ કરેલા બટેટા છે એ પણ એમાં થવા દેશું. હવે આપણે આમાં બધા મસાલા કરી લેશું. હાફ ટીસ્પૂન હળદર હું થવા દઉં છું. એક ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર છે એ પણ એમાં થવા દઉં છું. ગરમ મસાલો છે એ પણ એમાં થવા દઉં છું. અને આ ધાણા જીરું પાવડર છે એ પણ એમાં થવા દઉં છું. હવે ફરીથી નારે બધું મિક્સ કરી લેશું. મિત્રો, આપણે આ બધા મસાલા સરસ બધો મસાલામાં મિક્સ થઈ ગયો છે. હવે આમાં આપણે અડધા કપ જેટલું પાણી નાખીશું. જેથી આપણો આ બધો મસાલો સરસ બધું શાકભાજીમાં મસાલો સરસ સેટ થઈ જાય. આવી રીતે આપણે હવે રાખી દેવાનું છે. હવે આને આપણે ઢાંકણ ઢાંકીને 2-3 મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર અથવા તો લો ફ્લેમ ઉપર રાખવાનું છે. લો મીડિયમ ઉપર રાખી દેશું. મિત્રો, આપણે 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ સરસ બધો મસાલામાં
સેટ થઈ ગયો છે. હવે આપણે આને નીચે લઈ લઈએ આ પેનને. આવી રીતે આપણે કરવાનો છે. હવે આપણે આને ઠંડો થવા દેવાનો છે. એમાં આપણે આ રેડ ચીલી સોસ થવા દઈએ. આનો સરસ આમાં ટેસ્ટ આવશે. અને અડધું લીંબુનો ભાગ આમાં થવા દઈએ. આમાં તમે ચાટ મસાલો નાખો તો પણ ચાલે અને લીંબુનો નાખો તો પણ ચાલે. ચાટ મસાલો નાખો તો લીંબુ નહીં નાખવાનું. આવી રીતે સરસ બધું મિક્સ કરી લેશું. મિત્રો હવે આ ઠંડુ થઈ ગયું છે અને આપણે આ એક બોલમાં કાઢી લેશું. આવું સરસ કડક રાખવાનું છે. આપણે જે સ્ટફિંગ છે હવે આને આપણે સાઈડ ઉપર રાખી દઈશું. અને આ આપણો બાંધેલો લોટ છે એ પણ સરસ થઈ ગયો છે. આને હવે આપણે આવી રીતે સરસ આમાંથી પાંચ આપણે આવી રીતે લુવા કરી લેશું. આવડ્યા આપણે બનાવવાના છે. આવી રીતે આપણે આમાંથી પાંચ બનાવી લેશું. અને આને ઢાંકીને રાખી દઈશું. અને આપણે આ એમાં લગાવવાનો લોટ છે જે મેંદાનો છે એ આમાં લઈ લેશું. હવે એને આમાં ઘી નાખી દઈશું. આમાં ઘી જ નાખવાનું છે, ઓઇલ નથી નાખવાનું. હવે આપણે આ સરસ બધું મિક્સ કરી લેશું. પહેલાં આપણે બે ચમચી ઘી નાખેલું છે. આપણે જોઈએ તો પાછું નાખી લેવાનું. આમેંદાના લોટની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. આમાં લગાવવાનું છે, એમાં આપણે રોટલી ઉપર લગાવવાનું છે. અને પછી આમાં થોડું આપણે ઘી નાખીશું. આના જ આપણે પેટીસના પાર્ટ અલગ પણ છે. આ જેવી રીતે સરસ કન્ડિશન હશે તો હવે આવી રીતે કરી લેશું. આટલું આપણે એને રાખી દઈશું. હવે મિત્રો આપણે આની સરસ આછી એકદમ રોટલી બનાવવાની છે. આવી રીતે સરસ. અને આમાં આવી રીતે આપણે કોટ કરી લેવાનું. લોટમાં આમેંદાનો લોટ જ લીધેલો છે. આવી રીતે સરસ બનાવી લેવાની છે આપણે. એકદમ મોટી બનાવવાની છે આપણે. આ પાટલા જેવડી આપણે રોટલી બનાવવાની છે આની.
હવે રીતે આપણે બનાવી લેશું, બધી બાજુથી સરસ એવી કરી લેશું ગોળ. સરસ આપણી આ રોટલી આટલી એકદમ સરસ પતલી બનાવી છે. તમને હું બતાવું છું, આમાં મારા આ આંગળી સામેથી દેખાય એટલી મેં પતલી બનાવેલી છે. આવી રીતે આપણે હવે બધી રોટલી બનાવી લેશું. મિત્રો, આપણે આ પાંચે પાંચ રોટલી મેં સરસ બનાવી લીધેલી છે. હવે આપણે આને ઘીથી આ આપણે જે ઘી અને મેંદાનો લોટ છે એને આવી રીતે ગ્રીસ કરી લેશું આનાથી, જેનાથી આપણા લેયર બધી અલગ અલગ થઈ જશે. આની આવી રીતે બધે સરસ લગાવી લેવાનું છે, આ મહત્ત્વનું છે વધારે. આવી રીતે બધે સરખું લાગી જવું જોઈએ. હવે એની ઉપર આ આપણે બીજી રોટલીને રાખી દઈશું. આવી રીતે હળવા હાથે આવી રીતે કરી લેવાનું, પાછું એની ઉપર આવી રીતે આપણે લગાવી લેશું. આ બધા તમે સ્ટેપ જોજો તો સરસ બધી તમારાથી આ વેજીટેબલ પેટી સરસ બનશે. આવી રીતે બધા લગાવતા જવાનું છે. હવે આપણે આની પર ત્રીજીને પણ રાખી દઈશું. હવે ફરીને આવી રીતે લગાવી લેશું. હવે આવી રીતે ચોથીને પણ લગાવી લેશું. હવે આની ઉપર આ પાંચમીને પણ લગાવી લેશું. હળવે હળવે કરવાનું, રોટલી આપણે એકદમ આછી બનાવેલી છે એટલે ધ્યાન રાખવાનું. હવે આવી રીતે કરી લેશું, પછી આપણે આને કટિંગ કરી લેશું. આવી રીતે આને પાછો ઉપયોગ કરી લેશું આપણે. ચારે બાજુથી આને આવી રીતે કાઢી લેશું. આવી રીતે સરસ ચોરસમાં આપણે આને શેપ આપવાનો છે. આવી રીતે બધું પાછું આને ઉપયોગ કરી લેશું. હવે આના આમ ચાર ભાગમાં આપણે રાખવાનું છે. આવી રીતે ચાર ભાગમાં આપણે આને કટ કરવાનું છે. આવી રીતે કરી લેશું.
હવે આપણે આને આવી રીતે બધા મૂકી દેશું. પછી આપણે આ એકને પાછું હળવા હાથે વણવાનું છે, એકદમ હળવા હાથે આપણે વણવાનું છે અને વજન નથી દેવાનું. હવે આપણે આમાં થોડું પાણી લેશું અને ચારે બાજુ આપણે આને પાણી લગાવી લેવાનું છે. આવી રીતે અને આમાં આપણે એક ચમચી જેટલું આપણું જેવડું આ ભાગ હોય એ જે આ પેટીસ હોય એ પ્રમાણમાં આપણે આનું સ્ટફિંગ લેવાનું છે. હવે આપણે આને આવી રીતે જોઈન્ટ કરવાનું છે અને આને આવી રીતે જોઈન્ટ કરવાનું છે. આપણે આવી રીતે કરી લેવાનું છે. પછી આ ખુલ્લો ભાગ ના રહીએ એનું પણ ખાસ ધ્યાન રાખવાનું, એને આપણે આવી રીતે સીલ કરી દેવાનું છે જેથી આપણું આ તેલમાં જાય એટલે નીકળી ના જાય આપણું સ્ટફિંગ. આવી રીતે કરી લેવાનું છે. આવી રીતે આપણે બધી પેટીસ હવે ઓકે કરી લેશું. મિત્રો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અને એકદમ તેલ ગરમ નથી થવા દેવાનું, આપણે મીડિયમ ઉપર લો મીડિયમ ઉપર જ આને આપણે આવી રીતે બનાવવાના છે. આપણે આ ચારે ચાર બનાવી લીધેલા છે, આવી રીતે સરસ બધું બનાવી લીધેલું છે. હવે આપણે આને જોઈ લેશું. આને આપણે ટચ પણ નથી કરવાના, લો મીડિયમ ઉપર આપણે બનાવશું તો જ આની બધી લેયર અલગ પડી જશે. મિત્ર આપણે આના બધા પાર્ટ અલગ પડવા માંડ્યા છે, તમે જોઈ શકો છો. મિત્ર હવે આપણે આને થોડોક ગેસ વધારવાનો એટલે સરસ. હવે આને આપણે બધાને પલટાવી નાખીએ ધીમે ધીમે. હવે પાછા આને આપણે સરસ બીજી સાઈડ પણ આવી રીતે કરી લેશું. મિત્રો આપણે આ સરસ પેટીસ આપણી થઈ ગઈ છે, એકદમ સરસ ખસ્તા અને ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે આને ગેસ બંધ કરી દઈએ અને નીચે લઈ લઈએ. મિત્રો આપણે આ વેજીટેબલ પેટીસ રેડી થઈ ગઈ છે. મિત્રો તમે આનો લુક જુઓ, એકદમ મસ્ત બની છે. આના બધા પાર્ટ અલગ અલગ થઈ ગયેલા છે અને ખાવામાં પણ ખૂબ મજા આવે છે. એકદમ મસ્ત આપણી આ પેટીસ બની ગઈ છે. આપણે આને દહીં સાથે કેચઅપ સાથે પણ સર્વ કરી શકીએ છીએ. આપણે આને દહીં સાથે સર્વ કરીશું. તો મિત્ર આ વેજીટેબલ પેટીસની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મારી ચેનલમાં તમે નવા હોય અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો. ફરીથી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન જય મુરલીધર.